પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને સૌરાષ્ટ્રની અંદર તેમની બે જનસભાઓ છે તેની કેવી અસર છે તેની સાથે વાત કરીશું આપણી સાથે ભાજપના મહામંત્રી અને સાંસદ હાજર છે એમની સાથે વાત કરીએ વિનોદભાઈ પ્રધાનમંત્રીનો આ પ્રવાસ સૌરાષ્ટ્રની અંદર બે સભાઓ જામનગર અને જામકંડોળા સૌરાષ્ટ્રની અંદર ગતખની સ્થિતિ અને આખી સ્થિતિમાં બદલાવની આશા ભાજપ રાખી રહ્યું છે કેટલો મહત્વનો પ્રવાસ છે અને સૌરાષ્ટ્ર માટે રાજકીય શું અસર થશે સ્વાભાવિક છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના પ્રવાસે છે અને જે રીતે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે સૌરાષ્ટ્રની અંદર પણ આજે જામનગર મધ્યે ભવ્ય એમનો રોડ શો છે ત્યારબાદ સરકારી અનેક કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ થવાના છે અને જે રીતે જામનગરની જનતા એમને આવકારવા માટે થનગની રહી છે જે એક ઉત્સાહ છે એ અનેરો પ્રકારનો એક ઉત્સાહ છે ઘણા સમય પછી જામનગરની ભૂમિ ઉપર પણ આ રીતે એક જાહેર રેલીને સંબોધવા માટે આવી રહ્યા છે આવતીકાલે રાજકોટ જિલ્લાની અંદર પણ જામકંડોળા મધ્યે સંગઠનનો કાર્યક્રમ છે સૌ સંગઠનના કાર્યકર્તાઓને મળશે જનતાને પણ મળશે અને ત્યાં પણ એક સભાનું આયોજન થશે થોડાક સમય પહેલાં આટકોટની અંદર પણ એક ભવ્ય સભાનું આયોજન થયું હતું અને આવનાર સમયમાં પણ એમને અનેક કાર્યક્રમો ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર થવાના છે એક જે એક મુખ્યમંત્રી તરીકે એમણે ગુજરાતની અંદર જે કામ કર્યું છે સૌરાષ્ટ્રની અંદર કામ કર્યું છે અને લોકો એમને જે આજે એક વિકાસ પુરુષ તરીકે એમને જોઈ રહ્યા છે અને સ્વાભાવિક છે કે આજે સૌરાષ્ટ્રની અંદર પણ મને લાગે છે કે એમના નેતૃત્વની અંદર અમારા સંગઠન જે રીતે કામ કરી રહ્યું છે એક અદ્ભુત પરિણામ જે રીતે આવી રહ્યા છે એ જ રીતે એમનો પરિણામ પણ આપણને આવનાર સમયની અંદર બે હજાર બાવીસની વિધાનસભાના ચૂંટણીની અંદર મળશે વિનોદભાઈ જે રીતે પ્રધાનમંત્રીના સંબોધન પણ થઈ રહ્યા છે સ્પષ્ટ રીતે એક પાર્ટીનું નામ લીધા વગર અને બીજીમાં કોંગ્રેસની વાત છે 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 જેની અંદર સ્પષ્ટ કોંગ્રેસ ગામડે ગામડે કરી આજે પણ તેમણે વાત કરી ભાજપના કાર્યકર્તાઓ સજાગ અને સતર્ક રહેવાની જરૂર છે એક વિશ્વાસ હતો ભાજપના કાર્યકરોને કે એકસો બ્યાસીનું નું મિશન લઈને ચાલી રહ્યા હતા એની વચ્ચે પ્રધાનમંત્રીનું કાર્યકરોને સજાગ કરવાની વાત કરી રીતે આને જોઈ રહ્યા છો ને એ કેટલી અસર દેખાશે દેશના વડાપ્રધાનશ્રી અને વિશ્વ નેતા હોય પણ હંમેશા એમનો જીવ પણ સંગઠન પ્રત્યે છે અને સંગઠનના કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે એ હંમેશા માર્ગદર્શન આપતા હોય છે અને એમણે પણ લાંબા સમય સુધી એક સંગઠનનું કામ કર્યું છે ત્યારે જે રીતે અમારો કાર્યકર્તા છે એક જમીની કાર્યકર્તા છે અને એ જમીની કાર્યકર્તાઓનું મનોબળ કેમ મજબૂત થાય એ રીતે એમનું માર્ગદર્શન મળતું હોય છે એમને કીધું છે એ જ રીતે આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આજે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં બુથથી કરી અને પેજ કમિટી સુધી આજે મજબૂત થયો છે કામ કરે છે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એમનું જે સતત માર્ગદર્શન એમનું મળતું આવ્યું છે અમારી યાત્રાઓ પણ થઈ રહી છે સૌરાષ્ટ્રની અંદર બે યાત્રાઓનું પ્રસ્થાન રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ પણ કરાવવા આવી રહ્યા છે એ ઉપરાંત ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ બીજી યાત્રાનું પ્રસ્થાન કરાવવા આવી રહ્યા છે એટલે સંગઠનના કાર્યકર્તાઓની અંદર કઈ રીતે એમનો જુસ્સો વધે એમનો મજબૂત એમનો મનોબળ રહે એના માટે હંમેશા અમારું શીર્ષક કેન્દ્રીય નેતૃત્વ અમને માર્ગદર્શન આપતું હોય છે અને વિશેષ જ્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું માર્ગદર્શન જ્યારે મળતું હોય છે અને કાર્યકર્તાઓની જ્યારે પીઠ થાબડતા હોય છે ત્યારે સ્વભાવિક સ્વાભાવિક ધોરણે કાર્યકર્તાઓની અંદર એક જુસો અલગ રીતે પ્રગટ થતો હોય છે અંતિમ સવાલ બે હજાર સત્તર કરતાં સૌરાષ્ટ્રની અંદર કેવી રીતે ભાજપ ચિત્ર બદલશે ગત વખતે પડકાર મોટો સૌરાષ્ટ્ર હતો આ વખતે પણ સૌરાષ્ટ્રની અંદર પડકાર છે ચિત્ર કેવી રીતે બદલાશે અને એનું કારણ શું હશે બે હજાર સત્તરની સ્થિતિ આપણે હંમેશા જોઈ છે આખા ગુજરાતની અને સૌરાષ્ટ્રની આપણે સ્થિતિ જોઈ છે અને જે રીતે કદાચ જે ભૂલો જેનાથી પણ થયેલી હતી એ પણ આજે લોકો યાદ કરી રહ્યા છે અને વર્તમાન સમયની અંદર બે હજાર બાવીસની અંદર એક સંગઠનની રીતે પણ અમે જોઈએ તો અમારું સંગઠન અમારા કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ અને જે કામ જે છે દેખાય છે બીજી બાજુ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દિવસે દિવસે વિકાસની સાથે વિરાસત અને લોકો પણ એ જોઈ રહ્યા છે એ પણ કાંઈક અલગ જ લોકોની અંદર જે છે એક વાત છે એ પણ હું જોઈ રહ્યો છું અને આવનાર સમયની અંદર જ્યારે સામૂહિક રીતે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર મારો જ્યારે પ્રવાસ થાય છે કાર્યકર્તાઓને મળવાનું થાય છે લોકોને મળવાનું થાય છે એટલું જ કહીશ કે આ વખતે ચોક્કસ સૌરાષ્ટ્રના લોકોએ એક મન બનાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ અહીંથી જીત પણ આપશે અને બહુમતી સાથે જીત અપાવશે જે રીતે વાત કરી વિનોદ ચાવડાએ કે પ્રધાનમંત્રી કાર્યક્રમ સતત ઉત્સાહ વધારી રહ્યા છે શીર્ષક નેતૃત્વ સતત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતું રહ્યું છે અને આ વખતે વાતાવરણ બદલાય યેલું છે અને બે હજાર સત્તર કરતા અલગ માહોલ હોવાના કારણે જનતાએ મન બનાવ્યું છે અને ભાજપની સાથે રહેશે ભાજપને ભવ્ય જીત અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યા છે કેમેરામેન જમીન વ્યાસ સાથે બ્રિજેશ દોશી ઝી મીડિયા જામનગર